પાંથાવાડાની મેઇન બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને આવેલા બે ગઠિયાઓ દ્વારા 2,30,000ની કિંમતના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ પાંથાવાડા પોલીસે ગુનો દાખલ કરી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આજકાલ ગ્રાહકોના સ્વાંગમાં આવીને વેપારીઓની આંખોમાં ધૂળ નાખીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ઘટનામાં ધરખમ વધારો થયો છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં આવી છે. પાંથાવાડાના મેઇન બજારમાં આવેલા કિસન જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા નજર ચૂપવી સોનાના દાગીના ભરેલો સ્ટીલનો ડબ્બો સેરવી ગયા છે. રૂપચંદભાઈ સોનીની દુકાને ગ્રાહક તરીકે આવેલા બે ગઠિયા 2,30,000ની કિંમતના 80 ગ્રામ જેટલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સમગ્ર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાની ફરિયાદ દાંતીવાડા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વેપારી મથક પાંથાવાડામાં 2 દિવસ પહેલા વેપારીના સ્માનમાં આવેલ બે ગઠિયાઓ દ્વારા સોનીના દુકાનમાંથી 80 ગ્રામ જેટલું સોનાનો ડબ્બો સીનવી આ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે સોનીના દુકાનમાં સમગ્ર સીસીટીવી ઘટનામાં આ ગઠિયાઓ જે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા એ સમગ્ર સીસીટીવી ઘટનામાં કેદ થઈ જવા પામી છે. તો હાલ તો આ પાંથાવાડા પોલીસ મથકે આ ગઠિયાઓ હાલમાં ફરાર આરોપી વિરુદ્ધ ફરિયાદ ગુનો નોંધી આગળની તપાસ પાંથાવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પાંથાવાડા પોલીસ વિસ્તારમાં અનેક પ્રકારના ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલ તો આ પાંથાવાડા પોલીસ ઉપર અનેક પ્રકારની શંકા ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં સીસીટીવીમાં સમગ્ર જે ગઠિયાઓ ફરાર થઈ ગયા છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ત્યારે હાલ તો લોકો અને સ્થાનિક વેપારીજનોની માંગ છે કે આ ગઠિયાઓ ક્યારે ઝડપી લેવામાં આવે એવી જનતાની માંગ છે. ત્યારે પાંથાવાડા પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી આ ઝડપીને ઝડપી તાબડતોબ આ ચોરીના બનાવો જે વધી રહ્યા છે તેને નાથવામાં આવે એવી સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે. ક્રાઇમ એલર્ટ બીકે ન્યૂઝ બનાસકાંઠા દાંતીવાડા.